हेलो फ्रेंड्स, तो तक्षशिला विद्यालय ना डिस्टेंस लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आप सर्वे स्वागत करूँ। तो मित्रों, लास्ट लेक्चर नी अंदर आपने फिजिक्स शू छे, भौतिक विज्ञान छे शू, बराबर, अने भौतिक विज्ञान नी अथवा तो विज्ञान अने टेक्नोलॉजी नी आपना जीवन पर केवी असरो पड़े छे तेना विशे आपने पायानो ख्याल मेळव्यो हतो। तो मित्रों, आज आपणे एवो जे पायानो ख्याल मेळवानो छे के एनी वात एवो छे के विज्ञान नी अंदर के यूनिवर्स नी अंदर मुख्य चार मूलभूत बळो नी वात करवामां आवी छे। तो फंडामेंटल फोर्सेस इन नेचर के प्रकृति नी अंदर अनुभवाता मुख्यत्वे चार बळ छे। पहेलुं बळ छे गुरुत्वाकर्षण बळ, ग्रेविटेशनल फोर्स कहेवामां आवे छे, जेना विशे तमे धोरण 9-10 नी अंदर थोड़ो थोड़ो अभ्यास करेलो छे मित्रों, बराबर छे। પછી છે વીક ન્યુક્લિયર ફોર્સ, બરાબર છે। તો ન્યુક્લિયર એટલે કે પરમાણુનું કેન્દ્ર, ન્યુક્લિયર બરાબર એટલે કે પરમાણુ, તો પરમાણુની અંદર આ બળ જોવા મળશે। બીજું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, તો વિદ્યુત ચુંબકીય બળ, બરાબર છે, એના વિશે વાત કરીશું। અને ચોથું છે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ, બરાબર, તો એ પણ ન્યુક્લિયરની અંદર જોવા મળશે। તો મિત્રો, આપણે ચારે બળો વિશે આપણે વાત કરીશું। તો આપણે કહી શકીએ કે બ્રહ્માંડની અંદર કે વિશ્વની અંદર પ્રવર્તતા બળોની અંદર જો વાત કરીએ, તો કોઈ પણ બળની વાત કરીએ તો એ બળ આ ચારમાંથી કોઈ એક બળની અંદર આવી શકે છે, બરાબર છે। હવે ધારો કે આપણે પથ્થર ફેંકીએ છીએ અને નીચે જ પડે છે, તો એના પર કોઈ બળ લાગ્યું તો એ નીચે પડે, તો આ ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું એટલે એ નીચે પડશે, બરાબર છે। એવો તો તમે મિત્ર કોઈ પણ બળની વાત કરો તો એ બળ જે છે એ આ ચારમાંથી જ કોઈ એક પ્રકારના બળની અંદર એ આવશે। તો મિત્રો, પહેલા આપણે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ ની વાત કરીએ, તો એનું ઇક્વેશન આપણને આપેલું છે F = gm1m2/r2, જે તમે 9-10 ધોરણની અંદર ભણી ગયા છો, જેની અંદર m અને m2 જે છે એ શું છે મિત્રો, દળ છે। દળ જે પદાર્થની આપણે વાત કરતા હોઈએ એ પદાર્થનું દળ છે। તો મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ જે છે એ કોની ઉપર લાગશે એવો આપણે પ્રશ્ન થાય, તો કહી શકીએ કે વિશ્વના દરેક પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે મિત્રો, બરાબર છે। તો એ દરેક પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે। પછી બીજી વાત કરીએ તો તે સૌથી નબળું બળ છે, બરાબર છે, સૌથી નબળું એટલે કે એનું મૂલ્ય ખૂબ જ નાનું છે। આ બાકીના ત્રણ જે બળો છે એ ત્રણે બળ કરતા ગુરુત્વાકર્ષણના બળનું મૂલ્ય ખૂબ જ નાનું છે મિત્રો। હા, હવે જો એનું એક્ઝામ્પલ આપું તો તમે અને તમારા મિત્ર સાથે સાથે ચાલી રહ્યા છો, તમે બંને વ્યક્તિ દળ ધરાવો છો પણ ગુરુત્વાકર્ષણ બળના લીધે તમે ખેંચાઈ શકતા નથી, કેમ, કારણ કે બળનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, બરાબર છે। જો બળનું મૂલ્ય ખૂબ જ વધારે હોય તો તમે બે વ્યક્તિ સાથે જતા હોય તો પણ એ એકબીજા સાથે ખેંચાઈ જતા, એટલે કે આકર્ષિત થઈ જતા, એટ્રેક્ટિવ ફોર્સ લાગતો, બરાબર, પણ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ખૂબ જ નાનું હોવાથી આવું થતું નથી। આગળ એના વિશે ધીરે ધીરે ડિટેલમાં સ્ટડી કરશું, બરાબર છે। ધોરણ 11 અને 12 ની અંદર આ ચારે ચાર ફોર્સનો કોઈક ને કોઈક જગ્યાએ આપણે સ્ટડી કરવાનો છે, પણ આપણે અહીંયા માત્ર ને માત્ર એની ઉપરથી ચર્ચા અત્યારે કરીશું। તો લોંગ રેન્જ ફોર્સ છે, પાછું લોંગ રેન્જ એટલે મોટા ડિસ્ટન્સ પર પણ એ લાગુ પાડી શકાય છે, હા મિત્રો। તો આપણે વાત કરીએ કે સૂર્ય અને પૃથ્વી બંને ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તો બંને વચ્ચેનું અંતર તો કેટલું બધું વધારે છે તો પણ એ ફોર્સ લાગે છે, તો એનો મતલબ એ છે કે આ લોંગ રેન્જ ફોર્સ છે, બરાબર, ઘણા બધા અંતર સુધી પણ એ પ્રવર્તી શકે છે। બીજી વાત કરીએ તો માધ્યમની જરૂર નથી, તો માધ્યમની જરૂર નથી એટલે મિત્રો, હવે આપણે જાણીએ છીએ કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે કોઈ જ માધ્યમ નથી, શૂન્ય અવકાશ છે, હવાનું પણ માધ્યમ નથી, તો પણ આ બળ લાગે છે, તો એનો મતલબ એ કે આ બળને કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર નથી મિત્રો, બરાબર છે। તો આ હતું ગુરુત્વાકર્ષણ બળનું વાત। તો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ વીક ન્યુક્લિયર ફોર્સ, બરાબર છે, વીક ન્યુક્લિયર ફોર્સની વાત કરીએ। તો મિત્રો, એ સંસારમાં બહુ જ ઓછી જગ્યાએ આપણને જોવા મળે છે, બરાબર, જેમ ગુરુત્વાકર્ષણ બળ અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ આપણને જોવા મળે છે,
તેવી રીતે વીક ન્યુક્લિયર ફોર્સ આપણને જોવા મળતું નથી, એ માત્ર ને માત્ર ન્યુટ્રિનો જેવા પાર્ટિકલ પર જ પ્રવર્તે છે. બરાબર, અત્યારે તમને ન્યુટ્રિનો શું છે, એન્ટી ન્યુટ્રિનો શું છે, પાર્ટિકલ વિશે તમને ખ્યાલ નથી, પરંતુ હમણાં પૂરતું તમે એવું ધ્યાન રાખી શકો કે જે વીક ન્યુક્લિયર ફોર્સ છે એ આવા કોઈ કણો ઉપર જ લાગુ પાડી શકાય છે કે લાગુ પડે છે, બીજા કોઈ પદાર્થ પર એ લાગુ પડતું નથી, અને માત્ર બીટા ડીકેમાં જોવા મળે છે. બીટા ડીકે પણ એક પ્રકારની પ્રોસેસ છે મિત્રો, ન્યુક્લિયર ફિઝિક્સ ની અંદર આવશે ધોરણ 12 ની અંદર, ત્યારે આપણે એના વિશે વધારે ચર્ચા કરીશું. તો હમણાં પૂરતું એટલું જ યાદ રાખવું છે કે જે વીક ન્યુક્લિયર ફોર્સ છે એ બીટા પાર્ટિકલ જ્યારે રિલીઝ થાય પ્રક્રિયામાંથી ત્યારે આપણને જોવા મળતું હશે, અને શોર્ટ રેન્જ છે. હવે મિત્રો અહીંયા પાર્ટિકલ ની વાત કરીએ છીએ, ન્યુક્લિયર પરમાણુ, તો તમે જાણી શકો કે પરમાણુ કેટલા સૂક્ષ્મ હોય છે, 10^-14 to -15 ની રેન્જ ની સાઈઝ ના હોય છે, એટલે બહુ જ નાના મિત્રો. તો શોર્ટ રેન્જ, એટલી નાની રેન્જ ની અંદર જ આ પ્રકારના ફોર્સ લાગતા હોય છે કે જે આપણે સૂક્ષ્મ આંખે તો ક્યારે નરી આંખે ક્યારે પણ ના જોઈ શકીએ, એટલા સૂક્ષ્મ લેવલ પર આ ફોર્સ હોય છે. બરાબર છે, તો ત્રીજા ફોર્સ ની વાત કરીએ તો ત્રીજો ફોર્સ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. બરાબર, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય બળ. તો મિત્રો આ બળ કઈ જગ્યાએ લાગતું હશે એવો આપણને પ્રશ્ન થાય, તો મિત્રો આ જે બળ છે એ કોઈ પણ વિદ્યુત ભારિત કણ ઉપર લાગુ પાડી શકાય છે. હવે વિદ્યુત ભારિત કણ એટલે શું, તો તમે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, એના વિશે તો તમે સાંભળ્યું જ હશે. ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે, પ્રોટોન જે છે એ ધન વિદ્યુત ભાર ધરાવે છે, એવું તો તમે જાણો જ છો. તો આવા વિદ્યુત ભારિત કણો જે છે એના ઉપર જે લાગતું બળ છે એને આપણે કહીશું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, એટલે કે વિદ્યુત ચુંબકીય બળ. અને એનું પણ ઇક્વેશન મિત્ર આપેલું છે કે F = kq1q2/r2. બરાબર છે, હવે આના રિલેશનમાં આપણે હમણાં બહુ ડીપમાં ઉતરતા નથી, પણ એવું કંઈક કહે છે કે બે વિદ્યુત ભારોનું જે ગુણોત્તર હોય એ એના સમપ્રમાણમાં હોય છે બળ, અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું જે તમે ઇક્વેશન જોશો તો એનું અને આનું કંઈક સિમિલારિટી તમને જોવા મળશે કે બંને અંતર ઉપર પણ આધાર રાખે છે, બે પદાર્થો કેટલા અંતર પર હશે અને તેમના મૂલ્યો પર પણ આધાર રાખે છે કે એમના વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે. બરાબર છે, ગુરુત્વાકર્ષણની વાત કરીએ તો તેમનું દળનું મૂલ્ય કેટલું હશે, તો એ જે બળ લાગે છે એ બળ તેમના મૂલ્યો પર તથા એ બંને પદાર્થ વચ્ચેના અંતર પર પણ આધાર રાખે છે. બીજી વાત કરીએ તો મિત્રો આ લોંગ રેન્જ ફોર્સ છે. બરાબર છે, તો અનંત અંતર સુધી એ બળનું અસર પ્રવર્તી હોય છે, એટલે કે કોઈક વિદ્યુત ભાર અહીંયા મૂક્યો છે તો એ વિદ્યુત ભારની આજુબાજુ એની ક્ષેત્ર રેખાઓ હશે, અને એ ક્ષેત્ર રેખાઓ અનંત અંતર સુધી ફેલાયેલી હશે એવું આપણે માનવામાં આવે છે. બરાબર છે, એવું સાબિત પણ પ્રયોગો દ્વારા કરવામાં આવેલું છે, અને એ બધી જ વસ્તુઓ તમારે મિત્રો ધોરણ 12 ની અંદર ભણવાની રહેશે. એટલે હમણાં પૂરતું આપણે જોઈએ કે એ લોંગ રેન્જ છે, એટલે કે અનંત અંતર સુધી એનું પણ બળ લાગતું હોય છે, અને મિત્રો એને પણ કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર નથી હોતી, અને એ સ્ટ્રોંગ ફોર્સ છે. બરાબર છે, એક પ્રકારથી એમની બળનું જે મૂલ્ય છે એ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, એટ્રેક્ટિવ અથવા તો રિપલ્સિવ. બરાબર, આપણે જાણીએ છીએ કે બે વિદ્યુત ભારો સમાન વીજભાર ધરાવતા હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે, જો વિરુદ્ધ વીજભાર ધરાવતા હશે તો આકર્ષણ થશે. બરાબર છે, તો એ બળનું મૂલ્ય ખૂબ જ વધારે હશે મિત્રો. હા, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ જે છે એના બળનું મૂલ્ય ગ્રેવિટેશનલ કરતા અને વીક ન્યુક્લિયર કરતા વધારે હશે મિત્રો. હવે જો આપણે વાત કરીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સની, તો સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ જે છે એ આપણને ન્યુટ્રોન ન્યુટ્રોન, પ્રોટોન પ્રોટોન અથવા તો પ્રોટોન ન્યુટ્રોનની વચ્ચે જોવા મળશે. કંઈક દોરીએ તો આવું આપણી જોડે પરમાણુનું કેન્દ્ર હોય છે, તો આપણે જાણીએ છીએ મિત્રો કે પરમાણુના કેન્દ્રની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન આવેલા હોય છે, અને પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે એવું આપણે જાણીએ છીએ. તો મિત્રો જે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ જે છે એ માત્ર ને માત્ર પરમાણુના કેન્દ્રની અંદર જ લાગે છે,
એટલે એવું કહી શકાય કે ન્યુટ્રોન ન્યુટ્રોન ની વચ્ચે અથવા તો ન્યુટ્રોન પ્રોટોન ની વચ્ચે અથવા તો પ્રોટોન પ્રોટોન ની વચ્ચે જે બળ લાગે છે એ બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. હા મિત્રો, સ્ટ્રોંગ ન્યુક્લિયર એનું નામ કેમ સ્ટ્રોંગ આપ્યું કે એ ખૂબ જ શક્તિશાળી બળ છે. હવે આપણે વાત કરીએ કે બે પ્રોટોન હોય તો ધન વીજભારી પ્રોટોન છે બે, તો એ બંને અપાકર્ષણ કરશે એકબીજાથી, બંનેથી દૂર જવાનો પ્રયત્ન કરશે, બરાબર છે? તો અહીંયા પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન પ્રોટોન જ્યારે હશે તો એ પોતાના પર અપાકર્ષણ લગાવશે, પણ એ કેન્દ્રની બહાર જઈ શકતા નથી, કેન્દ્રની અંદર જોડાયેલા જ રહે છે. તો આપણને ક્વેશ્ચન થાય મિત્રો કે એ બંને વચ્ચે અપાકર્ષણ થતું હોવા છતાં પણ એ પરમાણુના કેન્દ્રની અંદર કઈ રીતે રહી શકે છે? તો એનું જવાબ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. કારણ કે ત્યાં કોઈક સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ એવો લાગે છે કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કરતા વધારે છે. કેમ ઇલેક્ટ્રોમેગ્નેટિક? કારણ કે પ્રોટોન પ્રોટોન વચ્ચે જે અપાકર્ષણ થાય છે એ બળનું નામ શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. એટલે મિત્રો અહીંયા પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થતું હોવા છતાં પણ તે કેન્દ્રની બહાર જતા નથી. કે તો સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કરતા પણ વધારે પ્રબળ છે, એટલા માટે એ બંનેને કેન્દ્રની અંદર જોડી રાખતું બળ જે છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ છે અને એમને બહાર જવા દેતા નથી. એટલા માટે આપણે કહીએ કે સૌથી સ્ટ્રોંગેસ્ટ ફોર્સ હોય તો એ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ છે. તો વિદ્યુતભારથી સ્વતંત્ર, બરાબર છે, કે ન્યુટ્રોન ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોન અને પ્રોટોન પ્રોટોન પર લાગે છે મિત્રો. એટલે કે કોઈ પણ વિદ્યુતભાર હોય પોઝિટિવ કે ન્યુટ્રલ એનું તેને કોઈ પણ બાદ નથી, તે એ વિદ્યુતભાર પર આધારિત નથી મિત્રો. તો એ ન્યુટ્રલ પાર્ટિકલ જેવા ન્યુટ્રોન પર પણ લાગશે અને વિદ્યુતભારી એટલે કે પ્રોટોન પર પણ લાગશે મિત્રો. એવું જરૂરી નથી કે તેને ચાર્જ હોવો જરૂરી છે. એટલા માટે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ જે છે એ ન્યુટ્રોન અને પ્રોટોન બંને પર લાગુ પાડી શકાય છે. એટલે જ મિત્રો આપણે કહી શકીએ કે જે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ જે છે એ વિદ્યુતભારથી સ્વતંત્ર છે, બરાબર છે? તો એ ન્યુટ્રોન ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોન અને પ્રોટોન પ્રોટોન પર પણ લાગશે. ત્રીજી વાત કરીએ તો શોર્ટ રેન્જ છે. હવે મિત્રો આપણે જાણી શકીએ છીએ કે પરમાણુનું કેન્દ્ર કેટલું નાનું હોય, બરાબર છે? બહુ જ નાનું કેન્દ્ર હોય તો આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ જે છે એ પરમાણુના કેન્દ્ર પર જ લાગે છે. માત્ર કેન્દ્રની અંદર જે રહેલા પાર્ટિકલ છે ન્યુટ્રોન પ્રોટોન એની ઉપર જ લાગે છે. તો આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ છે એની રેન્જ કેવી છે? બહુ જ નાની છે. એટલે કે આપણે કહી શકીએ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ જે છે એ શોર્ટ રેન્જના ફોર્સિસ છે. અને હવે એટલે સુધીની શોર્ટ રેન્જ છે એની કે તે ઇલેક્ટ્રોન પર પણ લાગી શકતા નથી. હવે આપણે તો જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન જે છે એ આ પરમાણુના કેન્દ્રની બહાર જ ફરતે ભ્રમણ કરતા હોય છે, તે છતાં પણ ઇલેક્ટ્રોન સુધી પણ આ ફોર્સ પહોંચી શકતા નથી. એટલે કે ખૂબ જ શોર્ટ રેન્જના છે, ઇલેક્ટ્રોન પર પણ આ ફોર્સ લાગતો નથી મિત્રો, બરાબર છે? તો આ જે છે એ મૂળભૂત એટલે કે ફંડામેન્ટલ ફોર્સિસ કે જે પ્રકૃતિની અંદર કે કુદરતની અંદર કે યુનિવર્સની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો હવે એની સ્ટ્રેન્થની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સૌથી વધારે સ્ટ્રેન્થ સૌથી વધારે પ્રબળ બળ કર્યું છે તો સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ, એનાથી ઓછી પ્રબળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સની છે અને એનાથી ઓછું બળ કોનું છે? વીક ન્યુક્લિયર. અને સૌથી ઓછું બળ કોનું છે મિત્રો? ગ્રેવિટેશનલ ફોર્સ. તો જો મિત્રો હું સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સને એક લઈ લઉં એક, તો એના કરતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ જે છે એ 10^-2 ગણું નાનું છે, બરાબર? એટલે કે 1/100 જેટલું જ મૂલ્ય છે. જો આનું મૂલ્ય 1 હોય તો આનું મૂલ્ય 1/100 જેટલું છે, એટલે આના કરતા એ નબળું છે. આની વાત કરીએ વીક ન્યુક્લિયર ફોર્સની તો એ 10^-13 જેટલું. જો આ 1 છે તો આ આનું મૂલ્ય જે છે વીક ન્યુક્લિયરનું 1 ની નીચે 13 મિંડા મિત્રો,
એકની પાછળ 13 મીટર લાગશે, એટલું ઓછું ફોર્સ વીક ન્યુક્લિયર ફોર્સ ધરાવે છે. તો ગ્રેવિટેશનલની વાત કરીએ તો એની સ્ટ્રેન્થ જે છે એ 10⁻¹૮ એટલે એકની નીચે 1ની પાછળ 38 ઝીરો કરો, એટલા ઘણું ઓછું બળ ગ્રેવિટેશનલ ફોર્સનું છે. તો મિત્રો આના પરથી તમે કહી શકો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ જે છે એ ગ્રેવિટેશનલ ફોર્સ કરતા બહુ જ વધારે છે, બરાબર. અને સ્ટ્રોંગ ન્યુક્લિયર કરતા ઇલેક્ટ્રોમેગ્નેટિકનું ઓછું છે, એના કરતા વીક, અને એના કરતા ગ્રેવિટેશનલ ફોર્સ. હવે મિત્રો એની રેન્જની વાત કરીએ તો આપણે જાણ્યું કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સંસારની અંદર દરેક કણ ઉપર લાગે છે. પૃથ્વી અને સૂર્ય બહુ જ દૂર છે તે છતાં પણ લાગે છે, એટલે કે ખૂબ જ લોંગ રેન્જના ફોર્સ છે. પછી વીક ન્યુક્લિયર ફોર્સની વાત કરીએ તો વીક ન્યુક્લિયર ફોર્સની વાત કરીએ તો એક એન્ટી ન્યુટ્રિનો જેવા પાર્ટિકલ પર જ લાગે છે, તો એ પાર્ટિકલ ખૂબ જ નાના છે, બહુ જ નાના છે, તો એ શોર્ટ રેન્જના ફોર્સ છે, બરાબર. તો કેટલી શોર્ટ રેન્જ, તો 10⁻¹૪ ટુ 10⁻¹૫ જેટલા નાની રેન્જમાં એ લાગતું હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સની વાત કરીએ તો તે લોંગ રેન્જના છે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ સુધી જાય છે, એટલે કે અનંત અંતર સુધી જશે. આપણે વાત કરી કે કોઈ વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર અનંત અંતર સુધી ફેલાયેલું હોય છે, બરાબર છે. એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ જે હશે એ પણ લોંગ રેન્જ ઉપર લાગતા હશે. પછી છે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ જે છે એ પણ શોર્ટ રેન્જના છે મિત્રો. આપણે વાત કરી કે તે માત્ર ને માત્ર ન્યુક્લિયસ એટલે કે પરમાણુના કેન્દ્ર પર જ લાગે છે, કેન્દ્રની અંદર જ લાગે છે. હવે પરમાણુ એટલો નાનો છે, એનું કેન્દ્ર કેટલું નાનું હોય, બરાબર છે. તો એ ખૂબ જ શોર્ટ રેન્જના છે, એટલે કે 10⁻¹૪ ટુ 10⁻¹૫ મીટર સુધીની રેન્જ પર લાગતા હોય છે. તો મિત્રો આ બંને લેક્ચરમાં થઈને આપણે ફિઝિક્સની અંદરની ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત વાતો આપણે કરી કે ફિઝિક્સ છે શું, ફિઝિક્સને કેવા બે પ્રકારના નિયમોથી ચાલતા હોય છે. એક આપણે વાત કરી હતી યુનિફિકેશન એટલે કે એકાકીકરણ, બીજી આપણે વાત કરી હતી ન્યૂનીકરણ એટલે કે રિડક્શન, બરાબર છે. આ બે મુખ્ય નિયમ પર ફિઝિક્સ કામ કરે છે. એના પછી આપણે જોયું કે ફિઝિક્સની શાખાઓ ક્લાસિકલ મિકેનિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સ, બરાબર. ક્લાસિકલ જે છે મોટા પદાર્થો ઉપર લાગે છે, ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એ ઇલેક્ટ્રોન પ્રોટોન કે એનાથી પણ નાના એટલે બહુ જ નાના પદાર્થો ઉપર લાગે છે, માઇક્રોસિસ્ટમ પર લાગે છે, બરાબર. ક્લાસિકલની અંદર આપણે એના ભાગ જોયા હતા, મિકેનિક્સ જોયું હતું, થર્મોડાયનેમિક્સ જોયું હતું, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ જોયું હતું, પછી પ્રકાશશાસ્ત્ર વિશે જોયું, બરાબર. એ બધું ક્લાસિકલનો ભાગ હતો. જ્યારે ક્વોન્ટમની વાત કરીએ તો એની અંદર એટમ એટલે કે અણુ, ન્યુક્લિયર, એક્સરેસ, બરાબર, મોડર્ન ફિઝિક્સની વાત કરી તો ફિઝિક્સની આપણે શાખાઓ પણ જોઈ. એના પછી ફિઝિક્સની આપણા જીવન પર, સમાજ પર કે સોસાયટી પર શું અસર થાય છે, વિજ્ઞાનની શું અસર થાય છે એના વિશે જોયું. અને આજે આપણે જોયું કે સંસારની અંદર જે મૂળભૂત ચાર બળો છે એ ચાર બળો વિશે આપણે પ્રાથમિક માહિતી મેળવી છે. તો મિત્રો તમારા ધોરણ 11 પ્રથમ યુનિટની અંદર આટલી જ ફંડામેન્ટલ વાતો આપેલી છે. તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે ધોરણ 11નું બીજું ચેપ્ટર આપણે શરૂ કરીશું. તો ત્યાં સુધી હું કહીશ કે ખુશ રહો અને સલામત રહો.